કેમ છો મિત્રો, સ્ટડી ફોર બી એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે આપણા ગુજરાતી સાહિત્યના જાણીતા એવા કવિ ચિનુ મોદી વિશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોઈશું ચિનુ મોદીના જન્મથી માંડીને તેમના સંદર્ભો, તેમના મૃત્યુ, તેમનું ઉપનામ, તેમનો વ્યવસાય, ભાષા તેમજ તેમના નોંધપાત્ર પુરસ્કારો તેમજ તેમનું પ્રારંભિક જીવન તેમાં તેમણે લખેલા સાહિત્યોની આજે આપણે વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી દો. તો મિત્રો, વધારે સમય ના થાય વિડીયોને શરૂ કરવા માંગીશ. તો મિત્રો, ચિનુ મોદી જે આપણી ગુજરાતી સાહિત્યના એક જાણીતા તેમજ તેમણે આપણા ગુજરાતી સાહિત્યમાં મહત્વપૂર્ણ અને નોંધપાત્ર ફાળો આપ્યો છે. ચિનુલાલ મોદીનું જન્મનું નામ ચિનુલાલ ચંદુલાલ મોદી છે. ત્યારબાદ તેમના જન્મની વાત કરીએ તો તેમનો જન્મ વિજાપુર મહેસાણા જિલ્લો જે આપણા ગુજરાતમાં છે. ત્યારબાદ તેમનું મૃત્યુ 19 માર્ચ 2017 અમદાવાદમાં થયું હતું. તેમનું ઉપનામ તમને ઇરશાદ છે, ખબર છે. વ્યવસાય, તેઓ એક વ્યવસાય તરીકે તેઓ એક કવિ છે, નવલકથાકાર હતા, ટૂંકી વાર્તા લેખક અને વિવેચક રહી ચૂક્યા છે. તેમણે ભાષા, તેમણે ગુજરાતી ભાષા તેમજ ઉર્દુ ભાષામાં તેમણે પોતાના સાહિત્યનું નિરૂપણ કર્યું છે. રાષ્ટ્રીય તથા તેઓ એક ભારતીય હતા. શિક્ષણ તેમણે એમ એ તેમજ PhD કરી છે. PhD ઉપાધિ પણ મેળવી છે. શિક્ષણ સંસ્થા તેઓ ગુજરાત યુનિવર્સિટી સાથે અને ગુજરાત વિદ્યાપીઠ સાથે જોડાયેલા રહ્યા હતા. ત્યાં તેમણે પોતાનું અધ્યાપન કાર્ય કરાવ્યું હતું. તેમણે હોટેલ પોએસ્ટ ગ્રુપ અને રે મઠમાં સાહિત્ય ચળવળ પણ ચલાવી હતી. તેમણે અશ્વમેઘ નામના, અશ્વમેઘ છે, બાહુક છે, કલાખ્યાન છે, તેમણે નોંધપાત્ર એવા સર્જનો છે. તેમના પ્રખ્યાત સર્જનોમાંના એક છે આ અશ્વમેઘ. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર અને નરસિંહ મહેતા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. શ્વાસમાં છલકાય છાની ગંધ તો ને બધે ચર્ચાય આ સંબંધ તો કે શ્વાસમાં છલકાય છાની ગંધ તો ને બધે ચર્ચાય આ સંબંધ તો કે કંઠથી છટક્યો ટહુકો બોલો, કંઠથી છટક્યો ટહુકો બોલો, ડાળ પરથી એ મારે અકબંધ તો કંઠથી છટક્યો ટહુકો બોલો, ડાળથી એ મારે અકબંધ તો ને આંખમાંથી આંસુઓ લૂંચો નહીં, આંખમાંથી આંસુઓ લૂંચો નહીં, તૂટશે પેરો ઋણાનું બંધ તો. તો મિત્રો, ચિનુ મોદીના પ્રારંભિક જીવન વિશે આપણે જાણીશું. તેમનો જન્મ 30 સપ્ટેમ્બર 1939 રોજ ચંદુલાલ અને સસિંકાંતાબેન ને ત્યાં વિજાપુરમાં થયો હતો. તેમનું વતન કડી હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ વિજાપુર અને માધ્યમિક શિક્ષણ ધોળકામાં કર્યું હતું. અમદાવાદમાં શેઠ હસન અલી હાઈસ્કૂલમાં પણ પૂર્ણ કર્યું હતું. 1954 તેમણે મેટ્રિકમાં ઉત્તીર્ણ થયા હતા. મેટ્રિક એટલે કે 10મા ધોરણ તેમણે પાસ કર્યું હતું 1954 અંદર. ત્યારબાદ તેમણે 1958 BA આપણે ગુજરાત યુનિવર્સિટીની અંદર BA કર્યું, મુખ્ય વિષય ગુજરાતી અને ઇતિહાસમાં. તેમણે 1960 LLB ગુજરાત યુનિવર્સિટીમાં કર્યું. ત્યારબાદ 1961 તેમણે MA ગુજરાતી હિન્દી ગુજરાત યુનિવર્સિટીમાં ફરી કર્યું. 1968 તેમણે ગુજરાત વિદ્યાપીઠ અને વિદ્યા વાપસ્પી PhDની ઉપાધિ મેળવી. તેઓ વ્યવસાય, તેમણે વ્યવસાયમાં વ્યવસાય તરીકે જોઈએ તો તેમણે 1961 1964 કપડવંજ અને તાલુદની કોલેજમાં અધ્યાપન કાર્ય કરાવ્યું. ત્યારબાદ 1964 થી 1975 સુધી અમદાવાદમાં સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં તેઓ અધ્યાપક રહ્યા હતા. 1975 થી 1977 અમદાવાદમાં ઇસરોમાં સ્ક્રિપ્ટ રાઇટર પણ રહી ચૂક્યા છે. જ્યારે 1970 થી 2017 જાહેર ક્ષેત્રે ફિલ્પસરની પણ તેમણે વ્યવસાય કરી ચૂક્યા છે. પિતાના IAS કરવાના આગ્રહને ઠુકરાવીને ગુજરાતી શિક્ષક બનવાની હિંમત હતી. તેમના પિતા તેમને IAS બનાવવાના હતા, પરંતુ આપણા જે લેખક હતા તે ગુજરાતી શિક્ષક બનાવવા માટે માંગતા હતા. પુત્રોનો કવિતા પ્રેમ પ્રસન્ન ન હોવા છતાં ચંડીપાડી અને અનુવાદક પિતાએ પોતાના ખર્ચે તેમને વસંત વિલાસ સમશ્લોકી અનુવાદ છપાવી આપ્યો હતો. એમના પિતાજી હતા તે તેમને IAS કરવા માંગતા હતા, પરંતુ જે તેમનો પુત્ર હતો, જે ચિનુ મોદી છે આપણા, તે ગુજરાતી શિક્ષક બનવા માંગતા હતા. પરંતુ તેમના પિતાને આ કવિતાનો જરાય પણ રસ નહોતો, તેમને જરાય પણ પસંદ નથી આવતી. છતાં પણ તેમના પિતાએ તેમને વસંત વિલાસ નામનો જે એક સાહિત્ય છે તેનું આખું ટ્રાન્સલેટ કરી આપ્યું હતું, સમલોકી અનુવાદ છાપી આપ્યો હતો. જ્ઞાતિ બહાર લગ્ન કરવા માટે માતાનો પ્રકોપ વહેર્યો હતો. હવે તો જસ્ટ હોય છે કે હવે પહેલાંના સમયથી ચાલ્યો હોય છે કે જ્ઞાતિ બહાર આપણે મેરેજ કરી શકતા નથી. રેમઠમાં મુખ્ય કવિ રાજેન્દ્ર શુક્લ, લાભશંકર ઠાકર, રાવજી પટેલ સહિત ઘણા બધા મિત્રો તેમના રહી જોઈ શકાય. રેમઠ તેમનું જે
ચળવળ હતી સાહિત્યિક ક્ષેત્રે, જે તમને ચળવળ તેની અંદર તેમને આ પ્રકારના મિત્રો મળ્યા. રિકૃતિ, ઉન્મલન, ઓમિસ્પિયસ, ઓમિસિયસ સામયિકોના તંત્રી પણ હતા. આંકંઠ સાબરમતીમાં લાભશંકર ઠાકર સાથે નાટ્ય પ્રયોગની વર્કશોપ અંગે સંકળાયેલા હતા. તસબી અને ક્ષણિકા કાવ્ય પ્રકારનો સર્જક છે. આકાશવાણી અને ટીવી પર પણ ઘણા કાર્યક્રમો આપ્યા છે. તેમણે વિદેશમાં અનેક પ્રવાસો અને કવિતા સર્જન માટે વર્કશોપ કરી છે. માતા સસિંકાંતા અને પિતા ચંદુલાલ, પત્ની તેમની પત્ની હતી. તેમના લગ્ન 1958માં કડીમાં થયા હતા. તેમની પત્નીનું નામ હતું હંસા, જે 1977 અમદાવાદમાં કર્યા હતા. તેમના સંતાનો ત્રણ હતા. તેમના ત્રણ સંતાનો હતા. ત્યારબાદ આપણે ચિનુ મોદીના સર્જન વિશે જોઈએ તો ચિનુ મોદીએ કુલ પુસ્તકો પર સર્જન કર્યું હતું, કારણ કે તેઓ જાતે કવિ રહી ચૂક્યા છે. કવિતામાં તેમણે વાતાયન, ઉર્ણનાભ, સપિતવનમાં, દેશવટો, ક્ષણોમાં મહેલ, દર્પણની ગલીઓમાં, ઇરસાદગઢ, બાહુક, નળાખ્યાન આધારિત ખંડકાવ્ય છે બાહુક, અફવા, ઇનાયત, પર્વતને નામે પથ્થર. તેમના નાટકોમાં જોઈએ તો ડાયલના પંખી, કોલબેલ હુલ્ક, હુકમ માલિક, જાલ્ક, અશ્વમિક. અશ્વમિક જે તેમનું જે નાટક છે તે પ્રખ્યાત નાટક છે. પછી છે નવલકથામાં તેમણે શૈલા મજબૂદાર, પછી ભાવચક્ર, નીલારાગ, હેંગઓવર, ભાવભાવ, પહેલા વરસાદનો છાંટો. ત્યારબાદ તેમના વાર્તા સંગ્રહોમાં આપણે જોઈએ તો ડાબી મુઠ્ઠી, જમણી મુઠ્ઠી, પદ્યસભર વાર્તાઓ સંગ્રહો જોવા મળે છે. વિવેચનમાં તમે જોશો કે મારા સમકાલીન કવિઓ, બે દાયકા, ચાર કવિઓ, ખંડકાવ્ય સ્વરૂપ અને વિકાસ. ચરિત્રમાં તમે જોશો, ચરિત્ર જે ચરિત્ર સાહિત્યમાં આવે છે તેમાં કૃષ્ણ લાલ શ્રી ધરાણી. તેમણે સંપાદનમાં ગુજરાતી પ્રતિનિધિ, ગઝલો, ચડોરે શિખર, રાજા રામના, ગમીતી ગઝલ, આ રીતે તેમણે ગઝલોનો પણ તેમને ખૂબ જ રસ હતો. અનુવાદમાં તેમણે વસંત વિલાસ, મધ્યકાલીન ફાગુ કાવ્યનો અનુવાદ પણ તેમણે કર્યો છે. તો મિત્રો, આ રીતે કંઈક તેમનો સર્જન જોવા મળે છે. આપણે સાહિત્ય ક્ષેત્રે તેમણે નોંધપાત્ર સર્જન કર્યું છે. તેમાં તેમના સર્જનમાં અશ્વમેઘ જે છે તેમનું નાટક તે ખૂબ જ પ્રખ્યાત રહ્યું છે તેમનું. ત્યારબાદ મિત્રો આપણે જોઈશું કે તેમનું ઈર્ષાદગઢ, જે તેમનું મુખ્ય અને તેમનું નામ જેના કારણે તેઓનું નામ પણ ઈર્ષાદ પાડવામાં આવ્યું હતું. ચિનુ મોદી ગઝલો 10 તસબીઓનો સમાવતો કાવ્ય સંગ્રહ છે આ ઈર્ષાદગઢ છે, જેની અંદર ચિનુ મોદીનો ગઝલોનો અને 10 તસબીઓનો કાવ્ય સંગ્રહ છે. તસબી એટલે કે ક્ષણિક પછીનો કવિતાનો બીજો પ્રયોગ છે. તસબી એ ક્ષણિકા પછીનો કવિનો બીજો પ્રયોગ છે. આ બંને દ્વારા ગઝલમાં સ્વરૂપ એકત્વ આપવાનો પ્રયત્ન થયો છે. પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, એ તસબી જાણીતી છે. તો ગઝલોમાં અંગ અંગત વેદના ભાષા સંવેગનો પ્રભાવ બળ બની છે. તો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ. આવનાર વિડીયો સાથે ફરીથી મળીશું.